સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, અને વિષયાંક છે પદાર્થનું અલગીકરણ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પદાર્થો છે, બરાબર, આપણે રોજિંદી જે ક્રિયાઓ છે એમાં આપણે જે અનાજ લઈએ છીએ, કઠોળ લઈએ છીએ, એમાં દરેક જે છે, બરાબર, એની અંદર ઘણો બધો પૂછ્યો હોય છે, એને અનાજને ચોખ્ખું કરવા માટે આ બધી પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. ઘણી બધી વાર આપણે એવું થાય છે કે ઘણી બધી વખત આપણે ઘરમાં કોઈ પણ ક્રિયા કરતા હોય એમાં આપણે જે મિક્સ હોય, બરાબર, કોઈ પદાર્થ લઈને અલગ કરતા હોઈએ છીએ. ચા ગળતી વખતે ચાની ભૂકીને ગળણી વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે. જ્યારે આપણે ચા જે છે, બરાબર, ઘરમાં આપણે બનાવીએ છીએ ત્યારે એને ઉકળી જાય પછી એને ગળણી વડે એને જે પૂચા જે હોય છે ચાના એને અલગ કરીએ છીએ. બરાબર, આ એક મિશ્રણમાંથી અલગ કરવાની પદ્ધતિ થઈ. બરાબર, હવે એ જ રીતે નળણી સમયે દાણાઓને ભૂંડાથી અલગ કરવામાં આવે છે. માખણ મેળવવા માટે દૂધ કે દહીંને વલોવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જેના ધારો કે ઘઉં છે, ચોખા છે, બાજરી છે, બરાબર, આપણે ખેતરમાં ઉગાવીએ છીએ, પછી એ જ્યારે ઉગી જાય છે પછી એના જે ભૂંડા હોય છે, બરાબર, એમાંથી એને અલગ કરવા માટે એને સૂકવવા દેવામાં આવે છે. જ્યારે સુકાઈ જાય છે પછી એને આપણે એને જે કોઈ હોય છે એના વડે ફટકાવીએ છીએ, બરાબર, અને એમાંથી અનાજ જે છે એના દાણા ઘણા બધા હોય છે જે અલગ થાય છે, બરાબર, અને એ દરેક દાણા જે હોય છે એમાં રહેલા જે ભૂસું હોય છે એને પણ અલગ કરવામાં આવે છે, અને એમાં પણ ઘણી બધી પદ્ધતિઓ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, એ જ રીતે માખણ આપણે મેળવવું હોય, બરાબર, તો એના માટે દૂધને વલોવું, એટલે કે દૂધ અને છાશ આ બેને ભેગા કરી દઈએ, બરાબર, અને તો શું બનશે આપણને, કે તો દહીં મળશે. પછી દહીં છે એમાંથી આપણે છાશ બનાવશું, એટલે એને ઝેરશું, બરાબર, એટલે શું મળશે આપણને, માખણ મળે છે. હવે પ્રકરણ 3માં શીખ્યા મુજબ કે રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા માટે પીંજવામાં આવે છે. શું કહે છે, કપાસ જે હોય છે, બરાબર, એમાંથી આપણને રૂ મળે છે, તો કે રૂમાંથી એના જે બીજ એટલે કે કપાસ છે એમાં બીજને રેસાથી અલગ કરવા માટે આપણે એને પીંજવામાં આવે છે, બરાબર, જેથી એ રૂ છે એ અલગ થઈ જાય અને એના બીજ પણ અલગ થઈ જાય. બરાબર, હવે આગળ કદાચ તમે મીઠાવાળા પૌવા કે દલિયા, દલિયા એટલે શું, તો કે ઘઉંના ફાટાની વાનગી, બરાબર, જે આપણે ઘઉં છે એના નાના ટુકડા હોય છે, બરાબર, અને એને આપણે વઘારીએ છીએ અથવા એને આપણે કેમ ભાત વગેરે રીતના વઘારીએ છીએ એને શું કહેવાય છે, દલિયા. તો કે કદાચ તમે મીઠાવાળા પૌવા અથવા તો દલિયા ખાતા હશે, જો તેમાં તમને મરચાં દેખાય તો તમે તેને ખાતા પહેલાં જ ખૂબ સાવચેતીપૂર્વક અલગ કાઢી લો છો. વિદ્યાર્થી આપણને મિત્રો આપણને ખબર છે કે આ રીતે આપણે કોઈ પણ ભાત વગાડ ખાતા હોય, કે આ રીતે દલિયા ખાતા હોય કે પૌવા ખાતા હોય તો એમાં મરચાં હોય છે, બરાબર, જે આપણને કંઈક ખાયા કે છે, ઘણા બધા લોકોને પસંદ નથી હોતા એટલે એ જમે એ પહેલાં તેને અલગ કરી દે છે, બરાબર, સહેલાય છે. જો તમને એક ટોપલીમાં કેરી અને જામફળ ભરીને આપવામાં આવે તથા એને અલગ કરવાનું કહેવામાં આવે છે તો તમે શું કરશો? હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એક ટોપલી છે એમાં કેરી અને જામફળ બંને મિક્સ કરીને આપવામાં આવે, બરાબર, અને આપણને બેને અલગ કરવામાં આવે તો શું કરશું આપણે? તો કે એક ટોપલી જે છે એમાં કેરીઓ અલગ કરશું અને બીજી ટોપલીમાં મેળી મેળીને જામફળ જે છે એને અલગ કરી દઈશું, બરાબર, એક પ્રકારની વસ્તુ લઈને તેને અલગ પાડમાં મૂકશો, ખરું ને? હા વિદ્યાર્થી, તો આપણે એવું જ કરશું. સરળ લાગે છે, પરંતુ જે પદાર્થોને આપણે અલગ કરવાના છે તે કેરી કે જામફળ કરતાં ખૂબ નાના હોય તો શું કરીશું? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે કેરી અને જામફળ જે છે એ મિક્સ થયેલા છે તો એને આપણે સહેલાઈથી અલગ કરી શકશું, બરાબર, પણ એના કરતાં પણ નાનો એવો જે કોઈ વસ્તુ છે, પદાર્થ છે, એને અલગ કરવું હોય તો કઈ રીતના કરશે એ આપણે પૂછે છે. તો કે ધારી લો કે તમને મીઠું ભેળવેલી રેતીનો પ્યાલો ભરીને આપ્યો છે. હવે આપણે
કેરિયાને જામ પડે વાલા કરી દા એ રીતે આપણે રેતી અને મીઠાનું મિશ્રણ આપે બરાબર તો આપણે એમાંથી રેતી ઉડી શકીએ નહીં મીઠું પણ ઉડીને અલગ કરી શકીએ નહીં બરાબર તો એના માટે આપણે પ્રવૃત્તિ નંબર 1 જોઈશું બરાબર પ્રવૃત્તિ નંબર 1 છે આ બંનેની અલગ કરવાની પ્રક્રિયા છે વર્ણવેલી છે બરાબર તો શું કહે છે કે કોષ્ટક 5.1 ની કોલમ 1 માં અલગીકરણની કેટલીક રીતો આપેલી છે બરાબર અલગીકરણનો હેતુ તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ અનુક્રમે કોલમ 2 અને કોલમ 3 માં દર્શાવેલો છે બરાબર જો કે કોલમ 2 અને કોલમ 3 ની માહિતી થોડી આડી અવળી થઈ ગઈ છે શું તમે તે રીતે તેના હેતુ તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ સાથે યોગ્ય રીતે જોડી શકશો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે બરાબર કે જેમાં જે મિશ્રણ છે બરાબર પદાર્થોને અલગ કરવાના છે એ જ રીતે આપણે આગળ કીધું કે રેતી અને મીઠાના મિશ્રણ એને પણ આપણે અલગ કરીશું બરાબર તો જોઈએ આપણે કે અલગીકરણની પદ્ધતિઓ બરાબર કઈ કઈ પદ્ધતિથી આપણે અલગીકરણની પ્રક્રિયા કરી શકીએ એ અને એના માટે અલગીકરણ કરવાનો મુખ્ય હેતુ આપણો શું છે બરાબર ઈ અને અલગ કરેલા જે ઘટકો છે એનું આપણે શું કરીએ છીએ બરાબર એના વિશેની આપણે માહિતી મેળવી તો અલગીકરણની પદ્ધતિમાં સૌ પ્રથમ આપણે શું લઈએ છીએ ચોખામાંથી કાંકરા દૂર કરવા વિદ્યાર્થી મિત્રો ચોખા અને કાંકરા બંને મિશ્ર હશે બરાબર ધારો કે આપણે કોઈ બજારમાંથી કોઈ ઘઉં અથવા ચોખા બરાબર ગમે લઈ આવીએ બરાબર તો એ એમના કોઈ ચોખા હશે નહીં બરાબર એમાં ચોખા અને કાંકરા બંને મિશ્ર હશે તો એમાંથી કાંકરા રહે છે ને દૂર કરવા માટે આપણે કઈ પદ્ધતિ વાપરીશું તો કે એમાં જે કાંકરા છે બરાબર ઈ બી ઉપયોગી છે એનો આપણે ઉપયોગ નથી એટલે આપણો હેતુ શું છે એટલે બિન ઉપયોગી ઘટકને દૂર કરવા માટે બરાબર હવે અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ તો ચોખા છે એ આપણે વાપરશું અને જે આ બિન ઉપયોગી જે કાંકરા છે એને આપણે ફેંકી દઈશું બરાબર તો એ આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છીએ બરાબર હવે એ છે કે તો શું કહે છે કે માખણ મેળવવા માટે દૂધને વળો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે માખણ મેળવવું હોય તો છાસ અને દૂધ બંનેને મિશ્રણ કરીને રાખી દેવાનું બરાબર એટલે દહીં બની જશે પછી દહીં જે છે એને વલોવીને બરાબર એટલે કે ઝેરીને છાસ બનાવવાની એટલે માખણ ઉતરશે બરાબર પણ આનો હેતુ શું છે તો કે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા હવે એમાંથી જે બને છે છાસ એને પણ આપણે ઉપયોગમાં લઈ છીએ અને માખણ એને પણ આપણે ઉપયોગમાં લઈ છીએ એટલે કે બંને જોઈતો પદાર્થ છે પણ આપણા માટે ઉપયોગી છે બરાબર એને અલગ કરવાના છે હવે અલગ કરેલા ઘટકોમાં આપણે શું કરીએ છીએ તો કે આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ બરાબર છાસ અને માખણ બંનેનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે ચાની ભૂકીનું અલગીકરણ બરાબર અહીંયા આપણે એવું પણ લખી શકીએ ચાની ભૂકીનું અલગીકરણ એમાં આપણો હેતુ શું છે કે કચરો અથવા તો નુકસાનકારક જે છે પદાર્થ બરાબર એને આપણે દૂર કરવો બરાબર એટલે કે ફેંકી દેવો એના માટે બરાબર હવે એ જે ચાના ભૂચા જે છે વધેલા છે એને આપણે શું કરશું ફેંકી દઈએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આપણે રેતી અને મીઠાના મિશ્રણને અલગ કરવું હોય તો શું કરશું તો સૌ પ્રથમ આપણે કઈ બીકર લઈશું બરાબર એમાં ઈ જે મિશ્રણ છે એને આપણે જે રેતી અને મીઠાનું મિશ્રણ છે એને આપણે એમાં બીકરમાં પાણી લીધું છે બરાબર એમાં નાખશું બરાબર થોડી વાર સુધી એને હલાવશું તો આપણને ખ્યાલ છે જે મીઠું છે એ પાણીમાં ઓગળી જાય છે બરાબર જ્યારે રેતી છે એ પાણીમાં ઓગળતી નથી અને મીઠું એ છે એ પાણીમાં ઓગળી જશે એટલે રેતી જે છે એ પાણીમાં એમને અલગ રહેશે પછી પાણીમાં ઓગળેલું જે મીઠું છે બરાબર એ ઓગળી જાય છે પછી એને ગળણીથી ગળી લઈ એટલે આ રેતી અલગ થઈ જશે પછી જે પાણી છે એ મીઠાવાળું બનશે બરાબર હવે એ પાણીમાં જે મીઠું જે છે એને અલગ કરવા માટે આપણે પાણીને ઉકાળવું પડશે ગરમ કરવું પડશે બરાબર પછી એ પાણી જે છે એને ઉડવાની ક્રિયા થાય છે એટલે કે બાષ્પીભવન બાષ્પીભવન થઈને પાણી જે છે એ બરાબર ઉડી જશે અને છેલ્લે તળે શું વધશે મીઠું વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે
આપણે મીઠું અને રેતી આ બંને જે છે એના મિશ્રણને અલગ કરી શકીએ છીએ. બરાબર, આગળ જોઈએ. હવે તો કે આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતા પહેલા આપણે તેમાં રહેલા નુકસાનકારક કે બિનઉપયોગી પદાર્થને અલગ કરીએ છીએ. ક્યારેક આપણે ઉપયોગી ઘટકનો અલગ ઉપયોગ કરવો હોય તો તે પણ જુદા પાડી છીએ. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે બંને કન્ડિશનમાં અલગ મિશ્રણને અલગ કરીએ છીએ. બીજો જે છે અલગ કરેલો પદાર્થ છે એ આપણને બિનઉપયોગી છે, બરાબર, નુકસાનકારક છે, તો આપણે ફેંકી પણ દઈએ છીએ. અને જો આપણે ઉપયોગમાં લેવો હોય, લઈ શકાયો હોય, તો ઉપયોગમાં પણ લઈએ છીએ. આ બંને રીતે આપણે આ અલગ કરવાની પદ્ધતિને ઉપયોગ કરીએ છીએ. જે પદાર્થોને જુદા પાડવા હોય તે અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ. બરાબર, જો બે પદાર્થો જે છે મિશ્રણમાં રહેલા એને અલગ કરવા હોય તો તે અલગ અલગ કદના અને ઘટકોના હોવા જોઈએ. બરાબર, તે ઘન, પ્રવાહી કે વાયુ પણ હોઈ શકે. બરાબર, તે પછી ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે કે વાયુ સ્વરૂપે પણ હોઈ શકે છે, પણ એને આપણે અલગ કરવા પડે. તો જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય તેવા પદાર્થોને આપણે કઈ રીતે અલગ કરીએ, જુદા જુદા ગુણધર્મો ધરાવતા હોય એવા પદાર્થોને આપણે કઈ રીતે અલગ કરીએ એના વિશે આપણે આગળ જોઈએ. બરાબર, બધી જે છે એ બધી પ્રકારની અલગીકરણની પદ્ધતિઓ, અલગીકરણની પદ્ધતિઓ હવે આપણે જોઈએ. તો કે આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓની ચર્ચા કરીશું. તમે કદાચ રોજિંદા વ્યવહારમાં આ પદ્ધતિઓને જોઈ હશે. બરાબર, હવે એમાંની એક પદ્ધતિ છે, એ શું છે કે હાથ વડે વિરુમો. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, હાથ વડે વિરુ, જ્યારે આપણે ઘઉં છે એમાંથી કાંકરા કાઢવા હોય, ચોખા છે એમાંથી કાંકરા કાઢવા હોય, બરાબર, ત્યારે આપણે શું કરશું તો કે જે કાંકરા છે એને વીણી વીણીને અલગ કરશું. બરાબર, તો હવે જોઈએ આપણે એમાં છે પ્રવૃત્તિ નંબર બે. હવે એમાં પ્રવૃત્તિ નંબર બે જોવાની છે. બરાબર, શું છે તો કે બજારમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલી વર્ગખંડમાં લાવો. બરાબર, અને હવે અનાજના દાણાને કાગળ પર ફેલાવો. શું તમને કાગળ પર ફક્ત એક જ પ્રકારના દાણા દેખાય છે? વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે આપણે અનાજ જે છે એની એક કોથળી અથવા તો થેલી, બરાબર, આખા વર્ગખંડમાં લાવવાની છે, એને કાગળ પર અથવા કોઈ કોથળી ઉપર અથવા તો એને પાથરવાની છે. બરાબર, એમાં જે અનાજ છે એને પાથરવાનું છે. પછી આપણે જોવાનું છે કે શું બધા જે દાણા છે એ એક સરખા છે કે અલગ અલગ છે. બરાબર, તો આપણે જોઈએ તો અમુક જે છે એ કાંકરા હશે, અમુક જે છે અનાજના દાણા હશે, અમુક જે છે એ તેલના દાણા હશે અથવા તો અન્ય કોઈ ધાન્યના દાણા હશે. બરાબર, બધું એમાં મિશ્રણ જોડે હશે. હવે તમારે હાથ વડે કાંકરા, કોતરા અને અન્ય ધાન્યને દૂર કરવાના છે. બરાબર, હવે આપણે જે અનાજની થેલી છે, બરાબર, એ લાયા છે. બરાબર, હવે એમાંથી આપણે જે કાંકરા છે, અનાજના દાણા છે એને અલગ કરવાના છે. બરાબર, આ હાથ વડે મેળવવાની પદ્ધતિનો ઉપયોગ
ડુંડા માંથી દાણા કાઢતા પહેલા તેને તડકામાં સુકવવામાં આવે છે. બરાબર, દરેક ડુંડામાં ખૂબ જ દાણાઓ હોય છે. તો ખેતરમાં રહેલા બધા ડુંડામાં રહેલા દાણાની સંખ્યાની કલ્પના કરો. ખેડૂત કઈ રીતે ડુંડામાં દાણાને અલગ કરી છે? વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ખેતરમાં આપણે જ્યારે પાક જે છે બરાબર ઉગી જાય છે, પછી એની લણણી થાય છે, બરાબર, પછી જે પાક છે એને જે ડુંડા છે એને સૂકવવામાં આવે છે. બરાબર, પછી એમાં જે ડુંડાઓ છે એમાં ઘણા બધા પ્રમાણમાં એના જવનાજ છે ને દાણા હોય છે. જો ખેડૂત છે બરાબર, એ જાતે આ અનાજને અલગ કરવાની પ્રક્રિયા કરે બરાબર, તો એને ખૂબ વાર લાગે. બરાબર, એટલા માટે એ આ થ્રેસિંગની પ્રક્રિયા કરે છે. બરાબર, થ્રેસિંગનો ઉપયોગ કરે છે. હવે ઝાડ પરથી કેરી કે જામફળને કોઈ પણ તોડી શકે છે, પરંતુ દાણા તો કેરી કે જામફળ કરતાં ખૂબ જ નાના હોય છે. આપણે જોયું કે કેરી અને જામફળ છે એને હાથથી અલગ કરી શકાય છે, પણ આ જે દાણા છે એ તો ખૂબ પ્રમાણમાં નાના છે. બરાબર, માટે તેને ડુંડામાંથી છૂટવા તો અશક્ય છે. એક એક દાણો આપણે અલગ કરીએ તો કેદી પાન આવે. બરાબર, એવું થયું ને કે એક દાણો આપણે દૂર કરીએ તો એમને વર્ષોના વર્ષો વીતી જાય છે. એટલે એમાં વીણવાની ક્રિયા જે છે બરાબર એ થતી નથી. તો ડુંડામાંથી દાણાને કઈ રીતે અલગ કરવામાં આવે છે આપણે જોઈએ. તો કે ડુંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને છળવું અથવા થ્રેસિંગ કહેવામાં આવે છે. બરાબર, આ રીતમાં દાણાને ધંધાથી અલગ કરવા માટે તેને ઝૂંડવામાં આવે છે. બરાબર, એક પ્રકારમાં ફટકાવવામાં એટલે કે ઝૂડવામાં આવે છે. જ્યારે એ છોડ સુકાઈ જાય છે બરાબર, ત્યારે એને આમ ફટકાવવામાં કે ઝૂડવામાં આવે છે. અને કેટલીક વાર બળદ વડે પણ છડવામાં આવે છે, અને બળદનો પણ ઉપયોગ લઈ શકાય છે બરાબર એ છડવામાં. અને મોટા જથ્થામાં દાણાને છડવા માટે યંત્રો પણ વપરાય છે. અને અત્યારે આપણને ખ્યાલ છે કે ટેકનોલોજીનો યુગ આવી ગયો છે. બરાબર, એટલે થ્રેસિંગ માટે મશીન પણ આવે છે કે જેમાં જે દાણા છે એ દૂર કરી શકાય. બરાબર, હવે આપણે આગળ જોઈએ શું છે કે ઉપણવું. બરાબર, આપણે જે અનાજના દાણા છે એને અલગ તો કરી લીધા, પણ એમાં રહેલા છે નાના નાના ભૂસાના કટકા છે એવું બધું જે છે બરાબર, કાંકરા છે, પછી કોતરા છે, એને ઉપણવા બરાબર ઉપણવાથી એને અલગ કરી શકાય છે. બરાબર, એના માટે આપણે પ્રવૃત્તિ 3 જોઈએ. શું કહે છે? તો કે સૂકી રેતી સાથે લાકડાનો ભેર એ સૂકા પાનાનો ભૂકો મિશ્રણ કરો. જે રેતી જે છે બરાબર એ ઘીની સૂકી, અને એની જોડે આપણે જે પાંદડા છે બરાબર એ સૂકા, અને એને ચોળી નાખવાનો એટલે એનો ભૂકો થઈ જાય. બરાબર, એને મિશ્રણ કરવાનું છે. બરાબર, અને આ મિશ્રણને ડિસ્કે છાપા ઉપર મૂકો, અને આ બંનેના જે મિશ્રણ છે એને આપણે ડિસ્કમાં અથવા છાપા ઉપર રાખવાનું છે. પછી શું કરવાનું છે? તો કે આ મિશ્રણને ધ્યાનથી જોવાનું છે કે શું બંને અલગ ઘટકો સરળતાથી દેખાય છે. આપણને ખ્યાલ છે બરાબર કે કોઈ રેતી જે છે બરાબર, અને જે આપણે પાંદડા લીધા છે સૂકા એના કટકા લીધા બરાબર, એટલે એ વેર જેવું દેખાશે આપણે. એટલે બંને છે એનો કલર ચેન્જ થઈ જશે, એટલે આપણે બંને જે છે એ સહેલાઈથી દેખાશે. શું બે ઘટકોના કણના કદ સમાન છે? ના. બરાબર, બંને જે છે એના કદના જે બંને જે છે પદાર્થના કદ સમાન છે નહીં. શું ઘટકોને હાથ વડે વીણીને અલગ કરવા શક્ય છે? ના, એને હાથ વડે વીણી શકાય નહીં. હવે તમારા મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને કોઈ ઊંચા પ્લેટફોર્મ પર ઊભા રહો. મિશ્રણને ડિસ્કમાં કે કાગળ પર લો, અને ડિસ્ક કાગળ જેમાં મિશ્રણ રહેલું છે તેને તમારા ખભા જેટલી ઊંચાઈએ રાખો અને તેને થોડું નમાવો. બરાબર, અને જેવી મિશ્રણ ધીમેથી તેમાંથી સરકે. બરાબર, હવે શું કરવાનું છે? આપણે કાગળ અથવા ડિસ્ક છે બરાબર, જેમાં રેતી જે છે સૂકી અને સૂકા પાંદડા જે છે એના કટકા છે બરાબર એ રહેલું છે, હવે એને આપણે અહીંયા જેની ઊંચાઈએ રાખવાનું છે, સહેજ નમાવવાનું છે. બરાબર, આ રીતે આમ સહેજ નમાવશું એટલે ધીમે ધીમે આપણે આમ સરકાવવાનું છે. આમ સરકાવશું એટલે શું થશે? પવનના લીધે જેમાં રહેલા પાંદડા જે છે એના ટુકડા છે ને આમના, એ પવનના લીધે ઉડી જશે. જ્યારે રેતી છે એ વજનમાં ભારે હોવાથી એ ત્યાં ત્યાં નીચે પડશે, એટલે એક પ્રકારનો અહીંયા એનો ઢગલો થશે રેતીનો. જ્યારે પાંદડા છે એ આમ
પવન લીધે ઉડી જશે અને આભા દૂર થઈ જશે. બરાબર આ રીતે અલગ થશે. તો શું થયું? શું રેતી અને લાકડાનો ભય અથવા તો સૂકા પાંદડાનો ભૂકો એક જ સ્થળે નીચે પડ્યા કે ના? શું કોઈ ઘટક હોવાથી દૂર ઉડી ગયું? હા, આપણે જે પાંદડા અથવા તો લાકડાનો ભય છે એ પવનથી દૂર ઉડી જાય છે. શું હવા દ્વારા ઘટકોનું વર્ગીકરણ થયું? હા, હવા દ્વારા આપણને વર્ગીકરણ થાય છે. બરાબર, તો કે મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની આ રીતને શું કહેવાય છે? ઉપણું કહેવાય છે. જે સૂકી રેતી અને લાકડાનો વહેર અથવા તો સૂકા પાંદડાનો ભૂકો જે છે આ બંને મિશ્રણ જે છે એના અલગ કરવાની પદ્ધતિને શું કહેવાય છે? ઉપણવાની ક્રિયા કહેવામાં આવે છે. બરાબર, ઉપણવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાથી હવા વડે અલગ કરવામાં આવે છે. બરાબર, આ રીતે આપણે ઉપણવાની ક્રિયા કરી શકીએ છીએ. ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે દાણામાંથી હલકા કોતરો દૂર કરવા માટે થાય છે. આપણને ખ્યાલ છે બરાબર, જ્યારે ઘઉં છે ઉકી નીકળે છે આપણે થ્રેસિંગ કરી લઈએ છીએ. બરાબર, પછી એમાં ઘણા બધા જીના જીના કોતરા રહેલા હોય છે તો એને પણ આ જે ઉપણવાની ક્રિયા છે એના દ્વારા આપણે અલગ કરી શકીએ છીએ. બરાબર, ખુલ્લા મેદાનમાં જતું રહેવાનું અને એને ઉપણવાની ક્રિયા કરવાની અને પવનના લીધે બધા કોતરા જે છે ઉડી જશે અને જાના છે ને ચોખ્ખું થઈ જશે. હવે કોતરાઓ પવન દ્વારા દૂર ઉડી જાય છે અને અનાજના દાણા અલગ થઈને ઉપણવાની જગ્યાની નજીક જ ઢગલો થાય છે. જે ભારે દાણા હશે ત્યાં ત્યાં ઢગલો થશે અને જે હલકા હશે એ ઉડી જશે. બરાબર, અલગ કરેલા કોતરાનો ઉપયોગ ઢોરના ખોરાક કે તેવા કોઈ હેતુ માટે કરવામાં આવે છે અને જે આપણે અલગ કરેલા જે કોતરા છે જે દૂર ઉડી જાય છે એનો પણ એક પ્રકારનો ઢગલો થાય છે. બરાબર, એને આપણે ઢોર જે હોય છે ઢોર નાખવા એને ખોળાવામાં ઉપયોગ કરીએ છીએ એટલે એ જે છે એને પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બરાબર, જે અલગીકરણની પદ્ધતિમાં જે ઉપણું છે બરાબર એના ક્રિયા દ્વારા આપણે જે બે પદાર્થોને અલગ કરીએ છીએ એમાં બંને પદાર્થ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર, હવે આપણે જોઈએ ચાળવું. બરાબર, ચાળવાની ક્રિયા, હવે આપણે ઉપણવાની ક્રિયા જોઈએ હવે ચાળવાની ક્રિયા. તો કે ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવવી હોય છે જે માટે એમાંથી કચરો તથા ભૂસ દૂર કરવાની જરૂર પડે છે. આપણે શું કરીએ છીએ? આપણે ચાળી લઈએ છીએ અને તેમાં લોટ નાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે આપણે જ્યારે ઘરે રોટલી બનતી હોય બરાબર તે અગાઉ જે લોટ જે છે એ ડબામાંથી કાઢશે ત્યારે એને નહીં કાઢે. બરાબર, એ જે લોટ છે ને ચાણી વડે ચાળીને પછી લેશે. તમે જોયું હોય તો ચાણીની અંદર ઝીણું ઝીણું ભૂસું હશે. બરાબર, જે નાના દાણા જેવું હશે. બરાબર, જે એ ચાણીથી એને અલગ કરી શકાય છે. ચાળવાથી ચાણીના છિદ્રોમાંથી લોટ પસાર થાય છે. લોટ ઝીણો હોવાથી જે ચાણીના છિદ્રો જે હોય છે નાના નાનામાંથી પસાર થાય છે અને મોટો કચરો છે એ ચાણીમાં ઉપર જ રહી જાય છે. અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં કોતરા તથા પથ્થર જેવી અશુદ્ધિઓને દૂર કરાય છે. આપણને ખ્યાલ છે જ્યારે આપણે ઘઉં છે ચોખા છે આ બધું એને દળાવવા લઈ જઈએ છીએ ઘંટીએ, બરાબર એ પહેલાં એમાંથી જે કચરો જે છે કોતરા છે કાંકરા છે જે અશુદ્ધિઓ છે એને દૂર કરીએ છીએ. સામાન્ય રીતે થેલો ભરીને ઘઉં એક ત્રાંસા ચાણા પર નાખવામાં આવે છે અને ચાણો તેમાંથી છડવા અને ઉપણવા છૂટા પણ રહી ગયેલા કાંકરા અને ડાકરા અને ફોતરા દૂર કરે છે. આપણે આ ઉપણવાની ક્રિયા દરમિયાન જે ઘઉં છે બરાબર એમાંથી થોડો કચરો અલગ કરી શકીએ છીએ. છડવા દરમિયાન થોડો કચરો અલગ કરી શકીએ છીએ. પછી ચાળવાની ક્રિયા કરીએ છીએ જેમાં એ કાંકરા છે ડાકરા છે ફોતરા છે જે રહી ગયેલા છે અમુક એ બધું દૂર થઈ જાય છે. બરાબર, તમે આવા જ ચાણા બાંધકામના સ્થળોએ પણ જોયા હશે જે મોટા કાંકરા અને પથ્થરોને રેતીમાંથી દૂર કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે જ્યાં કોઈ ચણતર કામ થતું હોય કડિયા કામ થતું હોય બરાબર ત્યાં મોટો એવો જે ચાણો આપણે કહી શકીએ એવો હશે જે રેતી ચાળી શકાય નથી. બરાબર, રેતી ચાળવાથી શું થશે? રેતી ઝીણી હોવાથી એ ચાણો છે એની પહેલી બાજુ નીકળશે. બરાબર, એનો ઢગલો થશે અને
અને જે કાંકરા છે એ ચાણામાં નીકળી શકશે નહીં, એટલે કાંકરા છે એ અલગ થઈ શકશે. બરાબર, આ રીતે જાળવાની ક્રિયા થઈ શકે છે. હવે આપણે પ્રયોગ નંબર 4 જોઈએ. શું છે કે ઘરેથી એક ચાણી અને થોડી માત્રામાં લોટ વર્ગમાં લાવવાનો છે અને લોટમાં રહેલો કચરો દૂર કરવા તેને ચાળો. હવે ચોકનો જૂનો ભૂકો કરી તેને લોટમાં ભેળવો. શું લોટ અને ચોકના ભૂકાને જાળવાથી અલગ કરી શકાશે? જ્યારે મિશ્રણમાં ઘટકોનું કદ અલગ અલગ હોય ત્યારે જાળવાની ક્રિયા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને શું કહે છે કે એ ચાણી છે બરાબર, ઈ અને લોટ થોડો આ બંને આપણે વર્ગખંડમાં લાવવાનું છે અને થોડો ચોકનો ભૂકો કરવાનો છે. બરાબર, જો ચોકનો ભૂકો જે છે એ લોટ કરતાં પ્રમાણાંશે જ મોટો હશે તો એ બંને જે મિશ્રણ છે એને અલગ કરી શકાશે. જો જેટલા જેટલો લોટ ઝીણો હશે એટલો જ આપણે ચોકનો ભૂકો ઝીણો કરશું તો એ બંને મિશ્રણ છે એને અલગ કરી શકશું નહીં. એટલે બંને મિશ્રણના ઘટકો છે એને અલગ કરવા માટે એના કદ અલગ અલગ હોવા જોઈએ. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પ્રવૃત્તિ નંબર 4 જોઈ. બરાબર, હવે આપણે આગળ જોઈએ. બરાબર, હવે આપણે હોમવર્ક જોઈએ. બરાબર, શું છે હોમવર્ક? તો સૌપ્રથમ આપણે એક વાક્ય મેં ઉત્તર આપવાના છે. બરાબર, તો કે અનાજમાંથી ઝીણો કચરો જે છે એ દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે પાણીમાં જોયું બરાબર કે અનાજ જે છે એમાંથી ઝીણો કચરો છે એ દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? કઈ પદ્ધતિ? તો કે ઉપણવાની. બરાબર, ઝીણો કચરો છે જે જલ્દીથી જાળવાથી નીકળતો નથી એટલે એના ઉપણવું પડે છે. બરાબર, તો જેના જે અશ્વનો જેવું હોય છે એટલે પવન રહી એટલે કે પવનથી દૂર થઈ જાય છે. બરાબર, હવે બીજો પ્રશ્ન છે કે દહીંને બોલાવીને શું મેળવી શકાય છે? વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એમ દહીં બનાવો હોય એના માટે પહેલાં છાશ અને દૂધને મિશ્રણ કરવાનું, થોડો સમય વીતી જાય બરાબર, પછી એને જોવા દહીં તૈયાર થશે. દહીંમાંથી આપણને છાશ ચેરીને બનાવશું એટલે એક તો છાશ અને પછી માખણ ઉતરશે. માખણ અને છાશ આ બંને છે એ દહીંને બોલાવીને આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે તફાવત જોવાનો છે ચાળવું અને ભીણવું. વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એમ તો ચાળવાની ક્રિયા શેના દ્વારા થાય છે? ચાળણી દ્વારા. બરાબર, અને મેળવાની ક્રિયા શેના દ્વારા થાય છે? હાથ દ્વારા. શું કહેવાનું કે આ ચાળવાનું શું કહેવાનું કે આ પદ્ધતિ માટે ચાણી જેવા જાળીદાર સાધનો ઉપયોગ થાય છે. જ્યારે આ જે મેળવાની પદ્ધતિ છે એમાં કોઈ સાધન વપરાતું નથી પરંતુ હાથનો જ ઉપયોગ થાય છે. બરાબર, હવે બીજો મુદ્દો, બે મુદ્દા લખવાના હોય છે. તો કે ઘઉંના, હવે આપણે એનું ઉદાહરણ આપવાનું જાણવાનું શું, તો કે ઘઉંના જે લોટ, સોરી હા ઘઉંના લોટમાં એમાં ઘઉંના રહેલા નાના ટુકડા એને શું કહેવું, સામાન્ય રીતે આપણે થૂલું. બરાબર, એ દૂર કરવા માટે આપણે ચાળવાની પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં મોટા મોટા ઘઉંના અડધા અડધા જે કટકા રહેલા છે એ ચાળવામાં ઉપર રહેશે અને જ્યાં ઝીણો લોટ છે નીચે આવી જશે. અને વીણું, તો આપણે એના જેમાંથી કાંકરા વીણી છીએ બરાબર, એ પદ્ધતિનો એ જે છે એને દૂર કરવા માટે આ વીણવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટૂંકમાં ઉત્તર આપવાના છે. બરાબર, ટૂંકમાં ઉત્તર આપવાના છે, એમાં પહેલું છે કે મિશ્રણના ઘટકોને દૂર પાડવા, સોરી મિશ્રણના ઘટકોને છૂટા પાડવા શા માટે જરૂરી છે? વિદ્યાર્થી મિત્રો, બધા જ મિશ્રણો છે, ઘઉં છે તેની જોડે કાંકરા છે જેના ભોદરા છે, બધા મિશ્રણના ઘટકો છે, એ દૂર પાડવા શા માટે, દૂર પાડવા અથવા તો છૂટા પાડવા
કરીએ છીએ, એટલા માટે આપણે મિશ્રણને અલગ કરવું જરૂરી છે. હવે પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા, પદાર્થ જે છે એને શુદ્ધ સ્વરૂપમાં આપણે મેળવવું હોય બરાબર, તો પણ એને અલગ કરવા જરૂરી છે. અને મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા, ભેળસેળ કેટલા પ્રમાણમાં થઈ છે તેની જાણ કરવા માટે પણ આપણે અલગ કરવું જરૂરી છે બરાબર. હવે આગળ જોઈએ આપણે બીજો પ્રશ્ન, તો મેળવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો બરાબર. મેળવાની રીત વિશે આપણે ટૂંકમાં સમજૂતી આપવાની છે, તો શું કહે છે કે અનાજમાંથી મોટા કાંકરાઓને ઉપણમાંથી કે ચાળવાથી જુદા કરી શકાતા નથી બરાબર. એટલા માટે તેને અલગ કરવા માટે મેળવાની રીતનો જ ઉપયોગ થાય છે બરાબર. નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને હાથથી વીણીને અલગ પાડી શકાય છે, અને આ પદ્ધતિને આપણે શું કહીશું, વીણવું કહીએ છીએ. ઘઉંમાંથી કાકડાને અને શાકભાજીમાંથી બગડેલા શાકભાજીને અલગ કરવાની ક્રિયાને આપણે શું કહીશું, અલગ કરવા માટે આપણે કઈ ક્રિયાનો ઉપયોગ કરીશું, કે વીણવાની ક્રિયાનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ બરાબર. હવે ત્રીજો પ્રશ્ન છે, અનાજમાં અનાજની ડૂંડા છે એને શું કહેવાય છે,